હેલો ફ્રેન્ડ્સ ઓનલાઈન એજ્યુકેશન ગુરુ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે નવો બનેલો જિલ્લો દેવભૂમિ દ્વારકા વિશેની માહિતી મેળવશું પણ એ પહેલાં અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવો જોઈએ દેવભૂમિ દ્વારકા વિશે દેવભૂમિ દ્વારકા જિલ્લાનું વડું મથક ખંભાળિયા છે દેવભૂમિ દ્વારકા જિલ્લાની રચના પંદરમી ઓગસ્ટ બે હજાર તેરના રોજ જામનગર જિલ્લામાંથી કરવામાં આવેલી છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ ચાર તાલુકાઓ આવેલા છે દેવભૂમિ દ્વારકા જિલ્લાની વિશેષતાઓ જોઈએ તો દેવભૂમિ દ્વારકાનું નવલખા મંદિર પ્રખ્યાત છે તેની સાથે સાથે ખંભાળીયાનું સુદગી પણ પ્રખ્યાત છે હિન્દુ ધર્મના ચાર મોટા યાત્રાધામોમાં દ્વારકા આ જ જિલ્લામાં છે અને એટલા માટે જ આ જિલ્લાનું નામ દેવભૂમિ દ્વારકા રાખવામાં આવેલું છે જગતગુરુ શંકરાચાર્ય સ્થાપેલી શારદા પીઠ અહીંયા જ આવેલી છે દારૂકા તરીકે ઓળખાતા શંખોદ્વાર બેટમાં બાર જ્યોતિર્લિંગોમાંનું એક નાગેશ્વર દેવભૂમિ દ્વારકામાં આવેલું છે અભયારણ્યની વાત કરીએ તો મહાગંગા અભયારણ્ય કલ્યાણપુર તાલુકામાં આવેલું છે તેમજ સામુદ્રિક રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય કચ્છના અખાતમાં જોડિયાથી ઓખા સુધીનો દરિયા કિનારામાં છે ઇન્ડોલોજિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ શારદાપીઠ દ્વારકા ખાતે આવેલું છે ગુજરાત ફિશરીઝ એક્ટિવિટી સાયન્સીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓખા બંદરમાં આવેલું છે ડ્રાય ફાર્મિંગ રિસર્ચ સ્ટેશન ખંભાડિયા ખાતે આવેલું છે લોકમેળાની વાત કરીએ તો જન્માષ્ટમીનો મેળો અહીંયા ખૂબ જ પ્રખ્યાત છે દેવભૂમિ દ્વારકાના જોવાલાયક સ્થળોમાં ખંભાડિયા ત્યાંનું શુદ્ધ ઘી ખૂબ જ પ્રખ્યાત છે તેની સાથે સાથે આદિ શંકરાચાર્ય સ્થાપિત કરેલી શારદા પીઠ શંખોદ્વાર બેટ મત્સ્યાવતાર મંદિર ધુમલીનું નવલખા મંદિર નાગેશ્વર જ્યોતિર્લિંગ વગેરેનો સમાવેશ થાય છે મિત્રો તમને આ માહિતી ઘણી બધી ઉપયોગી થઈ હશે તેમજ બીજા અલગ અલગ જિલ્લાઓ વિશેની માહિતી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓનલાઈન એજ્યુકેશન ગુરુની મુલાકાત લેતા રહેશો તેમજ અમારી યુટ્યુબ ચેનલને જો હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો એ ભૂલશો નહીં થેન્ક યુ